శ్రవణం మంగళం కీర్తనం, శ్రవణం మంగళం కీర్తనం, కీర్తనం మంగళం యస్య స్మ హరిక్రియాత్ మంగళం, స హరిక్రియాత్ మంగళం. ఆనంద్ కంద్ వాత్సల్యమూర్తి సద్గుణశాల ఇష్టదేవ పరబ్రహ్మ పూర్ణ పురుషోత్తమ అపరా శ్రవణ నయన గోచర ఏవా ఘనశ్యామ మహారాజ్, ధర్మ జెమ్ను జీవన చే, భక్తి జెమ్నా ప్రాణ చే, વૈરાગ્ય મૂર્તિમંદ રૂપ જેમણે આ ગુરુકુલ બાગને નવપલ્લવિત કર્યું એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સ્વામિનારાયણ મહામંત્ર જેમનો શ્વાસ છે, વિશેષણો પણ જેમને વામણા પડે એવા આપણા ગુરુ મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની જેમ વૈરાગ્ય મૂર્તિ અને તપોનિષ્ઠ ઘનશ્યામ સ્વામી શાસ્ત્રીજી મહારાજની સેવા કરી અને અનન્ય રાજીપો મેળવ્યો હોય અને આ ગુરુકુલ બાગની અંદર રહી અત્યારે આપણને માનવ વાત્સલ્ય આપી રહ્યા હોય એવા કૃષ્ણપ્રિય સ્વામી અને આપણો ભાઈની જેમ ધ્યાન રાખી રહ્યા છે અને અમે આગળ વધીએ એવી આશા રાખીને બેઠા છે એવા સર્વે શિક્ષક મિત્રો અને વ્યવસ્થાપક ભાઈઓ, આ ગુરુકુલ બાગની અંદર સંસ્કારનું ચિંતન સિંચન કરી રહ્યા હોય એવા સર્વે બ્રહ્મનિષ્ઠ અને વંદનીય સંતો અને અહીં ભણવા મૂકેલ પોતાના બાળકને અને અહીં ભણવા મૂકેલ પોતાના બાળકને અને અહીં ઉપસ્થિત સર્વે વાલીશ્રીઓ, જય સ્વામિનારાયણ. મારો આજનો વિષય છે આજનું યુવાધન. જબ હમ ગુલાબ તોડને ગયે લોગોને કહા સંભાળ કર કાંટે ચુભ જાયેંગે, જબ હમ ગુલાબ તોડને ગયે લોગોને કહા સંભાળ કર કાંટે ચુભ જાયેંગે, મગર જબ હમ ગુલાબ તક પહોંચે હર કાંટે ગુલાબ બન ગયે, હર કાંટે ગુલાબ બન ગયે. યુવાની એક એવો શબ્દ કે જેના રોમે રોમમાં પ્રચંડ તાકાત ભરેલી હોય, ઊંચું અને સ્નાયુબદ્ધ ગોળવર્ણ શરીર, નાની કાળી મૂછો, કાળા ભમર રેશમી વાળની વચ્ચે મઢાયેલું ગૌરવશીલ મુખ, એના હેતાળ આવકારમાં સમાયેલો ઉમળકો અને ખભામાં આખી દુનિયાનો ભાર ઉપાડી શકે એવી તાકાત, એટલે યુવાની. કઈ કેટલી આસમાની સુલેમાની સામે અણનમ અને અડા ભીડ રહીને તેને દૂર ચાટતી કરી દેવાની તેવર ધરાવનાર 56ની છાતી, એટલે યુવાની. કે ઇતિહાસના પાના ઉપર પોતાનો કોપીરાઇટ જમાવનાર કીર્તિવંત કાયા, વીરા, સુરા અને ધીરાની ઢીંગી ધરા, એટલે યુવાની. દેશ ગામ કે સમાજ ઉપર આવેલા હલ્લાઓને હાકી કાઢવા માટે તેજ તણકે જબક જબક થતી તલવાર, એટલે યુવાની. દુશ્મનોને ડારા દેનારી તેજે ભરેલી આંખો, પાતાળના પડ ફાડીને પોતાનું પાણી દેખાડનારા બે બાવડાઓ, સાગરના સાગરની છાતીમાં અને હિમાલયના હિસ્સામાં પોતા ખીલા ધરબી દેનાર કઠણ કાળજી, એટલે યુવાની. તાપી કે નર્મદા જેવી નદીઓમાં મહાનદીઓમાં આવેલા ઘોડાપુરમાં કોઈ ટકી શકતું નથી, પરમાણુ બોમ્બની વિસ્ફોટકતાને કોઈ રોકી શકતું નથી, જ્વાળામુખીની ફાટેલા મિજાજને કોઈ શાંત કરી શકતું નથી. પણ મિત્રો, આ ઉદાહરણો કરતા અનેક ગણી તાકાત જો કોઈનામાં હોય તો એ છે યુવાની. આટલી બધી શક્તિ અને સામર્થ્યતાનો ધણી હોવા છતાં અજબ કારીગર, એટલે યુવાન. આપણામાં કેટલી તાકાત અને શક્તિ રહેલી છે એ તો જ્યારે આપણે અજમાવીએ ને ત્યારે આપણને ખબર પડે. સ્વામી રામતીર્થ એક વખત હિમાલયમાં તપ કરવા માટે ગયેલા. જે જગ્યાએ પોતે બેઠા હતા ને એ જ શિખર ઉપરથી બરફની મોટી શિલા ધસરતી આવે. સ્વામી રામતીર્થે જોયું તો એક જ સેકન્ડમાં બરફની શિલા પોતાની માથે પડવાની હતી અને સ્વામી રામતીર્થે હાકોટો માર્યો કે રૂક જાવ, યહાં રામતીર્થ બાદશાહ બેઠે હે. અને મિત્રો, આશ્ચર્ય કે હજારો મનની બરફની શિલા અધર લટકી રહી. આ તાકાત છે યુવાનની. માત્ર 11 વર્ષની ઉંમરમાં આખા ભારત દેશ સહિત 7 દેશોનું 12,000 કિલોમીટરની પગે ચાલીને યાત્રા કરનાર નીલકંઠ વણી આદર્શ યુવાનનું સર્વોત્તમ ઉદાહરણ છે. કોઈના સાથ સંગાથ અને સહકાર વગર એમણે કરેલા આ સાહસાગર દેવતાનો મસ્તક પણ ઝૂકી ગયા કે આવું તો અમારાથી ન થાય. કોઈની ઈચ્છા પૂરી કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દે, પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દે, એનું નામ સાચો યુવાન. કૌરવ પાંડવોના પૂર્વજ શાંતનુ રાજાને મત્સ્યગંધા સાથે લગ્ન કરવાના હતા, પણ મત્સ્યગંધાના પિતાએ આખરી શરત મૂકી પિતાના લગ્ન કરવા માટે આ
શાંતનુના પુત્ર દેવદત્ત પોતે યુવાન હતા. એને પ્રતિજ્ઞા લીધી કે હું આ જીવન લગ્ન નહીં કરું અને આ જીવન બ્રહ્મચારી બાળ બ્રહ્મચારી વ્રત પાળીશ. અને એ જ વખતે દેવતાઓ આકાશમાં આવી પડ્યા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અને આ ભીષ્મ પ્રતિજ્ઞા કરનાર યુવાન દેવદત્ત એટલે આપણા ભીષ્મ પિતામાં. નર્મદા જેવી નદીઓનું કરોડો લીટર મીઠું પાણી અને હજારો લીટર મીઠું પાણી દરિયામાં ભળી જઈને ખારું બની જતું હતું, પણ તેના પર બંધ બાંધી તેને યોગ્ય માર્ગ બનાવવામાં આવ્યો અને આજ કચ્છ સુધી આખા ગુજરાતનું સુજલામ સુફલામ થઈ ગયું. હજારો પરમાણુ બોમ્બ જેટલી તાકાત ધરાવતા યુવાનને જો યોગ્ય દિશામાં અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દેશનો દરેક નાગરિક નરેન્દ્ર મોદી અને સ્વામી વિવેકાનંદ બનવા માટે સક્ષમ છે. એટલે જ તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, કીર્તનમાં લખ્યું હતું કે જાળવ્યું જોબન હરી સારું પ્રેમે પાતળીએ પીધું રે. આપણે દરેક યુવાનોને પોતાની યુવાનીને જાળવીને રાખવી જોઈએ. યાદ કરીએ જાદુગર કેલાલને કે જેમણે દુનિયાના અનેક દેશોમાં પોતાના જાદુગરના ખેલો બતાવેલા. ફિલ્મી જગતના મહાન કલાકાર રાજ કપૂર એણે દારૂ પીવા માટે આગ્રહ કર્યો પણ વર્ષો જૂની મિત્રતાને ઠોકરાવવા માટે કેલાલ તૈયાર થઈ ગયા, પણ પોતાની યુવાનીને કલંક લાગે એવી લતથી પોતે દૂર રહ્યા. આપણામાં પણ આ બધી શક્તિ તાકાત અને સામર્થ્યતા ભરી છે, પણ કહેતા દુઃખ થાય છે કે જેમ રાજાનો કુંવર એક મકાઈના સામાન્ય દોડા માટે રડી રહ્યો છે તેવી જ રીતે આજનો યુવાન પોતાની તાકાતને ખોઈ બેઠો છે, પોતાની તાકાતને ઓળખી શકતો નથી. એક નાનકડા વ્યસને એમને ગુલામ બનાવી દીધો છે અને જેમ પ્રચંડ તાકાતમાં ધરાવતો હાથી એક નાની સૂતરની દોરીથી બંધાઈને રહે છે, તેમ આજનો યુવાન એક કુસંગની દોરીથી બંધાઈને રહેલો છે. કોઈ એવી શિક્ષણ સંસ્થા ખરી કે જેમણે બાળકના સંસ્કારની ચિંતા કરી હોય, યુવા ધનની ચિંતા કરી હોય, કોઈ શિક્ષણ પદ્ધતિ ખરી? હા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ચિંતા કરી, બાળકના સંસ્કારની ચિંતા કરી, યુવા ધનની ચિંતા કરી. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મેં તો માણસ કરવાનું કારખાનું ચાલુ કર્યું છે અને ભણવા માટે તો બહાર ઘણી બોર્ડિંગ સ્કૂલો છે, પણ મારી પાસે જે આવે તેને સંસ્કારયુક્ત જીવન જીવતા શીખવાડું છે. અને આવા જ હેતુથી પોતે આ ગુરુકુળની સ્થાપના કરી અને આજે હજારોની સંખ્યામાં બાળકો સંસ્કારયુક્ત જીવન જીવી રહ્યા છે. બધે તો સંસ્કારયુક્ત જીવન જીવી જ રહ્યા છે, પણ પોતાના સંબંધમાં યોગમાં આવતા માતા પિતાને સંબંધીજનોને પણ સંસ્કારી જીવન જીવાડી રહ્યા છે. આવા ચૈતન્યરૂપ મણકાઓ તૈયાર કર્યા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે. અત્યારે આ ગુરુકુળના શિષ્ય સમાન આપણા ગુરુ મહારાજની નીચે અત્યારે આપણે સંસ્કારી જીવન જીવી રહ્યા છીએ અને સંસ્કારી ભણતર શીખી રહ્યા છીએ, એના સાક્ષી આપણે બધા જ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.